નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો બોટાદ જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2021 યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે બોટાદમાં મધ્યસ્થ કાર્યાલય ભારતીય જનતા પાર્ટી 2 ભીમડાટ ખુલ્લું મૂકવામાં આવ્યું. બોટાદ જિલ્લાના ગોરડકા ગામે ભાજપની મધ્યસ્થ ચૂંટણીનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો આવ્યા, તેમાં દીપ પ્રાગટ્ય અને ફૂલ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું અને ભાજપના કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને બાબુભાઈ ઝેબલિયા, ધીરુભાઈ ગઢવી તેમજ કાળુભાઈ પાવરા ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયત ઉમેદવારી તરીકે ભીમડાટ જિલ્લા પંચાયતના ઉમેદવાર નિર્મળાબેન પ્રભાતભાઈ યાદવ, ગોરડકા તાલુકા પંચાયતના ઉમેદવાર વલ્લભભાઈ ઠાકરસિંહભાઈ સોલંકીની ઉમેદવારી અને ટાટમ તાલુકાના પંચાયતના ઉમેદવાર શ્રી રંજનબેન પરેશભાઈ બાવળિયા ઉમેદવારો નોંધાવી છે. કાર્યકરોનો ઉત્સાહ વધારવા અને જીતના દાવા સાથે સભામાં અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર રાજન ભાણા, બોટાદ. સાહેબ, આજે જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉદઘાટન પ્રસંગે પધારેલો છો, શું કહેશો? આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન છે. તમે સંખ્યા જુઓ છો કેટલી મોટી સંખ્યા છે, બતાવે કેટલો ઉત્સાહ છે. કોંગ્રેસને ફોર્મ ભરતા બી નથી આવડ્યું, એટલે એમનો ઉમેદવાર બી નથી અહીંયા. અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પ્રમાણે સરકારે કામગીરી કરી છે એ જોઈએ તો ખેડૂતો સરકાર જોડે છે, પ્રજા સરકાર જોડે છે અને સારામાં સારી લીડથી અમે આ વિસ્તારમાં આ વખતે ચૂંટણી જીતવાના છે. ઓકે, ગઢડા તાલુકા અને બોટાદ તાલુકા મોટાભાગની ભારતીય જનતા પક્ષના ઉમેદવારો ખૂબ સારી બહુમતી તાલુકા પંચાયતની બેઠકના હોય કે જિલ્લા પંચાયતની બેઠકના હોય એ સારી બહુમતીથી જીતે આ કરવું અમારો પણ એક પડોશીને નાતે અમારો પ્રયત્ન રહ્યો છે અને એમાં ખૂબ સારી સફળતા કેમેરી કરશે. આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય મંત્રી આદરણીય સૌરભભાઈની ઉપસ્થિતિમાં અહીંયા ગોરડકા ખાતેથી જિલ્લા પંચાયતના ઉમેદવાર બેન શ્રી નિર્મળાબેન એમના મધ્યસ્થ કાર્યાલય, એમની સાથેના તાલુકા પંચાયતના ઉમેદવારો એમના મધ્યસ્થ કાર્યાલયના આજના ઉદઘાટનના પ્રસંગે અહીં આપ જોઈ શકો છો ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના સૌ તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને સૌએ અહીંયા બંને તાલુકામાં નિર્ધાર કર્યો છે કે જે તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે એમને ખભે ખભો મિલાવીને ભારતીય સંગઠનને આખું સંગઠનને સાથે રાખીને સારી બહુમતીથી જીતે એવો નિર્ધાર કર્યો છે અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે યોજનાઓનો લાભ પણ અહીંયા વિસ્તૃત રીતે જે તે મળ્યો છે એ આ વિસ્તારના કાર્યકરો આગેવાનો અને ખેડૂતો કે સામાન્ય વર્ગના લોકો એનાથી શું વિદિત છે અને સૌ જાણે છે. કોઈ જગ્યાએ સરકારની વિરુદ્ધમાં કે કોઈ નારાજગી હોય એવું ક્યાંય જોવા મળ્યું નથી અને ખૂબ સારી બોલી આ બધા અમારા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો જીતવાના છે. કિસાન મોરચાના પ્રમુખ બાબભાઈ ઝેબલિયા સાહેબ અને મારી સાથે આમ ચૂંટણી લડેલા એવા ઢસાથી પધારેલા કાળુભાઈ પાવરા સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ, દેવરાજભાઈ ગઢવી સાહેબ અને